નમસ્કાર મિત્રો, હું ચંદન રાઠોડ, મારી વિજ્ઞાન વિશ્વ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, યુટ્યુબ ચેનલ સિરીઝની અંદર એક નવા વિડીયોમાં આપણે આજે માહિતી મેળવીશું કે તમે તમારા વિડીયોની અંદર કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરશો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ કે આ કાર્ડ કોને કહેવાય અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે એનોટેશનની વાત કરી હતી. હવે આ એનોટેશન જે રહ્યું તેનો ઉપયોગ મોટા ભાગે આપણે જ્યારે પીસી ઉપર અથવા તો લેપટોપ ઉપર વિડીયો જોતા હોય ત્યારે જ એનો ઉપયોગ આપણે કરી શકીએ, અથવા તો આપણા વ્યુઅર્સ જે હોય એ વિઝિટર હોય એ લેપટોપ ઉપર જ્યારે આપણે વિડીયો જોતા હોય અને કોઈ લિંક ઉપર ક્લિક કરે તો નવું પેજ ખુલે. પરંતુ આ વસ્તુ જ્યારે મોબાઈલ ઉપર વિડીયો ઓપન કરવામાં આવે ત્યારે એ તેવા બતાવતું નથી. તો મિત્રો, એવું કોઈ આપણે કાર્ય કરીએ કે જેથી અને અત્યારે મોટા ભાગે આપણા વિડીયો છે એ મોબાઈલ ઉપર જ જોવાતા હોય છે. તો મોબાઈલની અંદર જ્યારે વિડીયો આવતો હોય ત્યારે તમે અનુભવ્યું હશે કે ઘણા બધી ચેનલની અંદર આ વિડીયો આપણે ઓપન કરીએ તો ઘણી બધી ચેનલની અંદર આવી સુવિધા હોય છે કે એ પોતાના વિડીયોની અંદર કાર્ડ ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે કોઈ વિડીયો તમે જોતા હોય તો જમણી સાઈડ કોર્નર ઉપર એક સફેદ કલરનું રાઉન્ડ આપેલું હોય અને આઈ લખેલું હોય અને વિડીયો સ્ટાર્ટ થાય તો વચ્ચે વચ્ચે સજેસ્ટ તમને કરતા હોય છે કે આ વિડીયો પણ આની અંદર આવેલો છે, આ વિડીયો માટે અહીં ક્લિક કરો, એના પ્લેલિસ્ટનું પણ આપતા હોય. તો આ મોબાઈલ ઉપર ડિસ્પ્લે આપણે કરી શકીએ. અને કોઈ મિત્રો આપણો વિડીયો મોબાઈલ ઉપર જોતા હોય, દાખલા તરીકે યુટ્યુબનો વિડીયો હોય અને એ ઓપન થયેલો હોય તો યુટ્યુબને રિલેટેડ બીજા વિડીયો હોય એને તમે સજેસ્ટ કરવા માગતા હોય તમારા વ્યુઅર્સને અને એ વ્યુઅર્સ ત્યાં ક્લિક કરે તો એ ઓટોમેટિકલી એ વિડીયોની અંદર આવી જતા હોય છે. જે આપણે લેપટોપ અને પીસીમાં તો એ સુવિધા હોય જ છે, પરંતુ એનોટેશનની જે સુવિધા રહી એ આપણને પીસી અને લેપટોપ ઉપર જ મળતી હોય છે, મોબાઈલમાં મળતી નથી. તો આપણે મોબાઈલની અંદર પણ એવો વિડીયો આપણે પ્લે કરવો હોય અને એની અંદર પણ એવી લિંકોવાળો વિડીયો બનાવવો હોય જેથી કરીને ક્લિક કરવાથી બીજી જગ્યાએ એ ઓપન થાય, તો એના માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, કાર્ડની વાત આપણે કરી અને કાર્ડ કેવી રીતે વાપરવા અને તમારા વિડીયોની અંદર કાર્ડ કઈ કઈ જગ્યાએ અને કેટલા કેટલા મૂકી શકો તમે, તો એની માહિતી હવે પછીનો જે સેશન ચાલુ થશે પ્રેક્ટિકલ, તેની અંદર તમે જોઈ શકશો. તો મિત્રો, આના માટે તમે આ સેશન જુઓ જે વિડીયોની અંદર તમને બતાવેલું છે. તેવી જ રીતે મિત્રો, અહીં મારી ચેનલ વિજ્ઞાન વિશ્વ આપ જોઈ રહ્યા છો, હું હાલ તેની અંદર લોગિન છું. તેમાં આપણે વિડીયો મેનેજર ઉપર ક્લિક કરીશું. અહીં આપ વિડીયો મેનેજર ઉપર ક્લિક કરશો એટલે મારા જે અપલોડ કરેલા વિડીયો હતા તેનું લિસ્ટ આવશે. હા મિત્રો, અહીં એક લાસ્ટ વિડીયો છે, હાઉ ટુ ક્રિએટ યોર બ્લોગ, બરાબર. હવે ધારો કે હું આ વિડીયો ઉપર કોઈ કાર્ડ મૂકવા માગું છું તો તેના માટે શું કરીશું? તો અહીં આપ જોઈ રહ્યા છો એડિટની બાજુમાં ડ્રોપ ડાઉન મેનુ આપ જોઈ રહ્યા છો એરો, તેની ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં અલગ અલગ સબ મેનુઓ ખુલશે. આપણે અહીં કાર્ડ્સ નામનું મેનુ જે આપ જોઈ રહ્યા છો તેની ઉપર આપણે ક્લિક કરીશું. હવે કાર્ડ ઉપર ક્લિક કરતા આપણે જેમ એનોટેશન એડ કરીએ છીએ તેવા જ પ્રકારનું કંઈક આપણને અહીં જોવા મળશે. મિત્રો, હાલ અહીં આ વિડીયો પ્લે થઈ ગયેલો જણાય છે, આપણે તેને આપણે સ્ટોપ કરીશું. મિત્રો, અહીં એક પેનલ આપ જોઈ રહ્યા છો, નીચે એક એક મિનિટના ગાળે આપ અહીંયા માર્કિંગ કરેલું જોઈ રહ્યા છો અને આ બ્લુ પટ્ટી જેને આપ આવી રીતે આગળ પાછળ ડ્રેગ કરી અને લઈ જઈ શકો છો. મિત્રો, ધારો કે કોઈ કાર્ડ છે એ મારે એક મિનિટના ગાળે મૂકવું છે તો હું એક મિનિટ ઉપર આવે ત્યારે આ બટન છોડી દઈશ. મિત્ર, મારો અહીં વિડીયો એક મિનિટનો જે હતો તે એક મિનિટના અંતરે શું આવશે તે અહીં આપ જોઈ રહ્યા છો. હવે માનો કે મારે આ વિડીયો પર કાર્ડ મૂકવો છે તો અહીં આપ જોઈ રહ્યા છો એડ કાર્ડ, એની ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીં કાર્ડ તમે અલગ અલગ પ્રકારના મૂકી શકો, વિડીયો અને પ્લેલિસ્ટનું મૂકી શકો, ચેનલનું મૂકી શકો, પોલ કરવો હોય તો મૂકી શકો અને કોઈ લિંક મૂકવી હોય તો મૂકી શકો. અહીં લિંકનું આપણે નહીં મૂકી શકીએ, એનેબલ નથી. લિંક ટુ એન એપ્રુવડ વેબસાઇટ એ ડિસેબલ છે ટૂંકમાં અહીં, એટલે આપણે માત્ર હાલ વિડીયો અને પ્લેલિસ્ટનું કોઈ કાર્ડ મૂકવો હોય તો કેવી રીતે મૂકી શકાય તો અહીં આપણે ક્રિએટ ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીં ક્રિએટ ઉપર ક્લિક કરતા તમારી સામે ઘણા બધા તમારા જૂના વિડીયો અહીં અપલોડ બતાવે છે અને અહીં પ્લેલિસ્ટ બતાવે છે. મિત્રો, હાલ હું જે વિડીયો ઉપર કાર્ડ મૂકવા માગું છું તે બ્લોગને રિલેટેડ જે વિડીયો છે તે
બ્લોગ રિલેટેડ છે, હાઉ ટુ ક્રિએટ બ્લોગ, એટલે કે હું એની ઉપર કાર્ડ પણ એવા પ્રકારનો મૂકીશ જે બ્લોગને રિલેટેડ હોય. તો મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો હાઉ ટુ ક્રિએટ પેજ, હાઉ ટુ મેક પોસ્ટ. એમાંથી આપણે કોઈ પણ એક દાખલા તરીકે લઈ લઈએ, દાખલા તરીકે હાઉ ટુ મેક પોસ્ટ એન્ડ અપલોડ ઇમેજ, એ કાર્ડ હું મૂકવા માગીશ. તો એની પર ક્લિક કરીશું અને ક્રિએટ કાર્ડ ઉપર ક્લિક કરીશું. મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે અહીં એક કાર્ડ એડ થઈ ગયેલું જણાય છે, અહીંયા એક મિનિટનો ટાઈમ બતાવે છે. હવે માનો કે બીજું કાર્ડ હું મૂકવા માગું છું, તો અહીં બીજી મિનિટને ગાળે આપણું કર્સર લાવી દઈએ, ફરી આપણે એડ કાર્ડમાં જઈશું અને ક્રિએટ ઉપર જઈશું. હવે દાખલા તરીકે તમારે કોઈ વિડીયોનું નહીં પણ પ્લેલિસ્ટનું મૂકવા માગો છો, તો બ્લોગના પ્લેલિસ્ટના હું કાર્ડ મૂકીશ, જેથી કરી અને કોઈ ક્લિક કરશે તો બ્લોગને રિલેટેડ 13 વિડીયો છે તો 13 વિડીયો તેની સામે આવશે. હવે દાખલા તરીકે આ પ્લેલિસ્ટનું કાર્ડ હું મૂકીશ, એટલે તેને સિલેક્ટ કરી અહીંયા ક્રિએટ કાર્ડ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો આવી રીતે તમે વધુમાં વધુ 5 કાર્ડનો ઉપયોગ કરી શકો, અલગ અલગ સમયે તમે રાખી શકો. અહીંથી ડ્રેગ કરીને ત્રીજું કાર્ડ મૂકવું હોય દાખલા તરીકે 3 મિનિટે ત્રીજું કાર્ડ, તો અહીંથી એવી રીતે સિલેક્ટ કરી શકો. અહીંથી પછી બીજું મૂકવું હોય તો એવી રીતે. એ ઉપરાંત તમે અહીં કોઈ ચેનલ પ્રમોટ, અંધર ચેનલ, તમે બીજી કોઈ ચેનલ ચલાવતા હોય અથવા તમારા મિત્રની ચેનલ એને પ્રમોટ કરવા માગતા હોય તો પણ તમે અહીં એની લિંક મૂકી શકો. અહીં પોલની વાત આવે, એટલે કે તમે તમારા જે વ્યૂઅર્સ હોય એના પોલ દ્વારા તમે તમારી કોઈ માહિતી એને જણાવી શકો અને એના રિવ્યૂ પણ તમે લઈ શકો. તો આવા ઘણા બધા કાર્ડનો ઉપયોગ તમે કરી શકો. હાલ મેં અહીં 2 કાર્ડ મૂકી અને તમને અહીં માહિતી સમજાવેલી છે જે આપને સમજાઈ ગયા છે. ઓકે મિત્રો, હવે આને કોઈ સેવ કરવાની જરૂર રહેતી નથી, અહીં તમે બેક કરશો એટલે આ કાર્ડ ઓટોમેટિક સેવ થઈ ગયેલા જણાશે. આપણે અહીં બ્રેક કરીએ છીએ, ફરી આપણે વિડીયો મેનેજરની અંદર જઈશું. હવે વિડીયો મેનેજરની અંદર જઈ અને આપણે જે આ વિડીયોની અંદર આપણે કાર્ડ મૂક્યા હતા તે વિડીયોને આપણે ઓપન કરીશું. આપ જોઈ રહ્યા છો કે આ વિડીયો પ્લે થાય છે ત્યારે એના જમણા ખૂણા ઉપર અહીં આઈ લખેલું દેખાય છે. તો આ એક કાર્ડ આવી ગયેલું છે આપણું. હવે જ્યારે 1 મિનિટનો વિડીયો આવશે, વિડીયો 1 મિનિટનો અહીંયા થશે ત્યારે એ કાર્ડ ઓટોમેટિક ખુલશે. મિત્રો આ જે સુવિધા છે તે મોબાઈલ ઉપર કોઈ વ્યક્તિ જ્યારે આપણો વિડીયો જોશે ત્યારે પણ આ ડિસ્પ્લે થશે. જ્યારે આ રહ્યું એ નોટેશન, આનો વિડીયો આપણે આની અગાઉ જોયો હતો, તે માત્ર અહીં જ એટલે કે લેપટોપ અને પીસી ઉપર જ્યારે ઓપન થાય ત્યારે જ આ વસ્તુ દેખાય છે આપણા વિડીયોમાં. જ્યારે આ કાર્ડ ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપણા મોટાભાગના વિડીયો જે રહ્યા તે આપણે મોટાભાગના વ્યૂઅર્સ પોતાના મોબાઈલની અંદર જોતા હોય છે, એટલા માટે અહીં આ ખૂબ જ મહત્ત્વનું બની રહેતું હોય છે જે મોબાઈલની અંદર પણ ડિસ્પ્લે થતું હોય. મિત્રો આપણે 1 મિનિટનો વિડીયો થશે ત્યારે ઓટોમેટિક અહીંયા કાર્ડ ખુલશે. આપ જોઈ રહ્યા છો કે જુઓ હાઉ ટુ મેક પોસ્ટ એન્ડ અપલોડ અપલોડ ઇમેજ ઇન બ્લોગ, તો આ કાર્ડ આપણે અહીં મૂકેલો હતો. હવે કોઈ જ્યારે ક્લિક કરશે ત્યારે એનો વિડીયો એની સામે આવી જશે. મિત્રો ધારો કે અહીં ક્લિક કરવામાં આવે તો અહીં સાઇડમાં નવી પેનલ ખુલે છે જ્યાં 2 આપણે જે બંને મૂકેલા હતા કે હાઉ ટુ પોસ્ટ એનું એક વિડીયોનું કાર્ડ મૂકેલું હતું અને અહીંયા બ્લોગના જે પ્લેલિસ્ટ મૂકેલું હતું તે સામે આવી જાય. હવે કોઈ વ્યક્તિ અહીંયા ક્લિક કરશે ત્યારે તે ડાયરેક્ટ જ આ પ્લેલિસ્ટ હતું ત્યાં જતો રહેશે. તો આવી રીતે આપણે આપણા કોઈ પણ વિડીયો હોય તેની અંદર અલગ અલગ કાર્ડ્સનો ઉપયોગ કરી અને આપણા વ્યૂઅર્સને વધુ સમય સુધી આપણી ચેનલની અંદર વોચ ટાઈમમાં આપણે રાખી શકીએ છીએ અને તે વધુ સમય આપણી ચેનલ ઉપર પસાર કરે તેવું આપણે ગોઠવી શકીએ છીએ. હવે તમે જોયું હશે કે કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હોય છે અને આ પ્રેક્ટિકલ વિડીયો જોયો એટલે તમને મોટાભાગે આઈડિયા આવી ગયો હશે. એટલે આશા રાખું છું કે આ તમે પણ તમારા વિડીયોની અંદર આ કાર્ડનો ઉપયોગ કરતા થઈ જશો. ઓકે મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. અમારો વિડીયો જો પસંદ પડતો હોય તો તેને તમારા મિત્રોને શેર કરશો, અમારા વિડીયોને લાઈક કરશો અને બીજું એ કે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો
અને તમે તમારી કોમેન્ટ પોસ્ટ કરશો, હું એનો રિપ્લાય આપીશ. અમારી સાથે જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.